નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર અક્ષિતા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કલમથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે. ગાંધીનગર જિલ્લાના તાલુકા મથક કલોલ શહેરનો હરણફાળ વિકાસ થઈ રહ્યો છે અને શહેરના પશ્ચિમમાં પંચવટી વિસ્તારના નામે નવું કલોલ વસી રહ્યું છે, પણ પૂર્વ વિસ્તારમાં હજુ પણ વિકાસના નામે ગલ્લા તલ્લા થઈ રહ્યા છે. કલોલમાં કોઈ રોગ ફાટી નીકળે તો પ્રથમ આ વિસ્તારમાં રોગના ભરડામાં આવી જાય છે, ત્યારે અહીં પૂર્વ વિસ્તારમાં શ્રેયસ સોસાયટી પાસે પોતાના પાકા મકાન બનાવીને રહેતા દેવી પૂજક સમાજના વિશેક પરિવારને નગરપાલિકામાં ઘર વેરો ભરવા હોવા છતાં પણ તેમને ગટર લાઇન મળી નથી અને અહીં ચારે બાજુમાં કાયમી ગંદકી હોવાથી અહીં વારંવાર કોલેરિયા, ચિકનગુનિયા, ઝાડા ઉલટીના રોગો થાય છે તેવી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતા નથી તેવી ફરિયાદો કરવામાં આવી રહી છે. અમોને અહીં વહેલી તકે નગરપાલિકા પાકી ગટર લાઇન નાખી આપે તેવી માંગ ઉઠી છે. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં રેલવે પૂર્વ વિસ્તારમાં આજે અહીંયા અનેક મકાનો બન્યા છે, ત્યારે જનતાણી સમાજનો લગભગ 15 ઘર છે. એની બાજુમાં કેટલાક બીજા લોકો રહે છે અને અહીંયા ગંદકી સર્વત્ર ફેલાયેલી છે. નગરપાલિકાની ગટર લાઇન પણ નથી, ત્યારે અહીંયા આ લોકો એટલા ત્રાહિમામ થઈ ગયા છે અને રોગચાળાનો ભય ફેલાય તેવી પરિસ્થિતિ. અહીંયા ગંદકી જુઓ તો આપ જોઈ શકો છો કે અહીંયા કેટલી ગંદકી છે. આપણે આ વિસ્તારમાં રહેતા, હાઈવે ઉપરનું જ છે, રેલવે પાછળનો મેઇન રોડ છે, રોડેથી વાહનો જાય છે એ આપ જોઈ શકો છો. અને અહીંયા આ છે પરિસ્થિતિ, ત્યારે અહીં નગરપાલિકાના લોકો ગટર લાઇન નાખવા આવે છે અને તો પણ કેટલાક અસામાજિક લોકો પોતે અહીંયા ગટર લાઇન નાખવા નથી દેતા અને કેમ કરીને અહીંયાથી આ લોકો જતા રહે, ભાગી જાય એવી વૃત્તિ ધરાવે છે એવું અમને જાણવા મળ્યું છે. ત્યારે આપ અહીંના વ્યક્તિ છે એમનું આપણે વાત કરી લઈએ. શું નામ આપનું? સાહેબ, મારું તેજસ સુરેશભાઈ પટની નામ છે. હું ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાંથી રેલવે પૂર્વમાંથી વાત કરું છું. સાહેબ, અહીંયા 3-4 વર્ષથી લગાતાર ગંદકી અને કોલેરો ફાટી નીકળ્યો એવું 3-4 મકાનમાં 4-5 છોકરાઓ પણ ઘણા એવે તદ્દન ખરાબ પરિસ્થિતિમાં બીમાર થયેલા છે, એના કેસ રિપોર્ટ પણ મારી જોડે છે સાહેબ. અને સાહેબ, અહીંયા ગટર લાઇનની અસુવિધા એટલી બધી છે કે જે અસુવિધા આપણે જાણ કરી છે ત્યારે આના જે કોમન પ્લોટમાં 3-4 પ્લોટ છે, 3-4 લાઇનો છે, એમાં ગટર લાઇન આવે છે અને આ જ લાઇનમાં ગટર લાઇનની કોઈ સુવિધા મળતી નથી સાહેબ. હવે આમાં નગરપાલિકામાં ઘણી બધી અરજી કરેલી છે પણ અહીંયા નગરપાલિકા પણ કોઈ હાથ ધરતી નથી. અહીંયા શું તકલીફ આવે છે અમને સમજાતું નથી સાહેબ. અને 3-4 વર્ષથી લગાતાર આ પરિસ્થિતિમાં અમે ગુંજવી રહ્યા છીએ. હજુ ઝાડા ઉલટીના કેસ મટતા નહી તો આટલું સાહેબ કરિયાલો. ગંદકી તો જોવો, અમારા બાજુ તમે જોવો તો કે આટલી બધી ગંદકી, એટલી બધી ગંદકી છે રેલવે પાછળ. આમાં આરો કહેવાય પાણીનો જવાનો આરો કહેવાય સ નહીં તો પાણી કયો કે જાય, ગટર લાઈન નહીં એટલે એટલે ગંદકી તો થવાની જ છે ને. આપે આપે બધા નગરપાલિકામાં, કલોલ નગરપાલિકામાં રજૂઆત કરેલી? હા. તો શું કહે છે? એ કે નાખી જઈશું કે તમારી પરમિશન સ નહીં અત્યારે નાખવાની, બરોબર? હજુ પાસ થઈ નહીં, પાસ થશે એટલે નાખી જઈશું. કે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.